प्रणाम मंत्र में एक वक्ता कथा कहता था कि हनुमान जी बुद्धिमताम वरिष्ठम, बुद्धिमान प्रखर विद्वान छे। तो एक जना कथा पूरी थी एक श्रोता है कीधु के वक्ता तमे एम कहता था कि हनुमान जी से बुद्धिमता वरिष्ठ मने नहीं लागतो। तो वक्ता कीधु केम, एने कीधु केम, तो एने बहुत सुंदर बात कीधी बोलाय के हनुमान जी बुद्धिमता वरिष्ठम होय तो पछी एने संजीवनी बूटी लेवा मोकला था तो एने संजीवनी बूटी कई खबर न पड़ी नाखो पर्वत लईने आव्या। સંજીવની બુટી થોડીક લઈને આવી જાય પર્વત આખો લઈને કેમ આવ્યા કે સમજાય છે ને વાત તમને? એને બે પાંચ તોડી ન લાવે આખો પર્વત ઉપાડી ન વાય કે વક્તાજી ની વાત તમારી હાસી કે પણ હનુમાનજી તોય બુદ્ધિમતા વરિષ્ઠમ છે એને છે તો કેવી રીતના કે? તો પછી વક્તાએ કીધું કે આજે મેઘનાથ નું બાણ રાવણ ને લાગ્યું, લક્ષ્મણ ને લાગ્યું, કાલ કે બીજા ને વાગે ત્રીજા ને વાગે હનુમાનજી વારે ખેતરે અપડાઉન કરે કે? એટલે આખો પર્વત જ ના લાગ્યો, જેને જરૂર પડે આ સંજીવની બુડી પાય છે કે નહીં? બુદ્ધિ બધા મળી કે હા ઓકે હનુમાન છે એટલે આખો પર્વત લેવા ગયો। અને ત્યારે રામના આંસુ ને લોહ્યા, રામને હિંમત આપી કદાચ કે હું સંજીવની બુટી તો લાવીશ, અને રહી વાત કે સૂર્ય ઉગવાની વાત કરો છો, સૂર્ય તો મારા ગુરુ છે હનુમાનજી કહે, અને કદાચ સૂર્ય ઉગવા ધારે તો ચંદ્રજી આઠમે ને કે ચંદ્રને પકડી નીચોવી ને એમાં અમૃત નીકળે છે ને, એ અમૃત લક્ષ્મણ ને પાઈ દઉં, લક્ષ્મણ ને જીવતો કરું, આ હનુમાન છે। અને આ વાત લક્ષ્મીજીએ નારદજીને કીધી, અને શું વાત કીધી લક્ષ્મીજીએ? કીધું કે નારદ, જે રામને હિંમત આપે, રામના આહુડા લુવે ને એના મંદિર બંધે તારા નહીં, તું તો રામના દોષ જોશો, તું તો રામને શ્રાપ આપી બેઠો છો, ખબર છે કે નહીં? એકવાર શ્રાપ આપી દીધો તો ભગવાન વિષ્ણુને નારદજી, એ કથામાં નથી જવું। આવા લોકોના ઇતિહાસમાં નામ હોય આવી દો પાછા, ભેદ વિદિત ભાઈ દશરથ જિયત રામ બિનુ બદન નિહારા, રામ વિહર મરણ સવાર, રામના વિરહમાં એને એનું શરીરને ત્યાગ્યું છે દશરથ રાજાજીએ। જિયત રામ બિનુ બદન નિહાર કે છે, એક વાત બહુ સુંદર કરે છે તુલસીદાસજી કે મરણ એને સુધારી નાખ્યું, જીવન મરણ, મરણ એને સુધારી નાખ્યું એને દશરથ રાજાએ, કેમ મરણ સુધારવું? જેવી રીતના મરણ સુધાર્યું જટાયુજીએ, જટાયુ કેટલા ભાગ્યશાળી હતા, જટાયુએ રામના ખોળામાં મસ્તક રાખી અને દેહને છોડી દીધું હતું, પ્રાણ છોડી દીધા હતા, એને બતાવ્યું। અરે ભાઈ સુંદર વાત આવે છે રામાયણ ની અંદર, સુગ્રીવના ભાઈ વાલી, જ્યારે પ્રભુ શ્રી રામે વાલીને બાણ માર્યું અને બાણ વાગી ગયું, બાણ વાગી ગયું અને ધરાશક થઈ ગયા, એટલે રામે કીધું હવે મારું કામ પૂરું થઈ ગયું, પણ હજી આના પ્રાણ ગયા હતા નહીં, એટલે રામે કીધું તમાર જીવતું થવું છે? રામે વાલીને કીધું કે જીવતું થવું છે કે? તો તમને હું જીવતા કરી દઉં। વાલી બહુ સુંદર વાત કરી છે, વાલીએ કીધું છે કે જનમ જનમ મુનિ જતન કરાયે, અંત સમય નામ આવત નાહી, જનમ જનમ
અને પ્રભુ તમારું નામ એને અંત સમય આવતું નથી. આ તો હે રાઘવ હે રામ તમે મારી સામે છો અને તમને જોતા જોતા આજ મારું આ દેહ ને ત્યાગી દો. આ વાલીના શબ્દો છે. પરિચિત મહારાજે બધું ભૂમંડળના ચતુર્થ સમ્રાટ પણ હતા. પરિચિત મહારાજ બધું છોડીને ક્યાં આવ્યા? ગંગાના તટ ઉપર આવ્યા છે. હે પરિચિત બેઠા છે લોકો જીવતા જ હું મરતા શીખવાડું બધાને કેમ મરાય. આવી રીતના મરવું નહીં. પરીક્ષિત મહારાજ, દશરથ રાજા, જટાયુજી, પિતામાં ભીષ્મ, હરિદાસ ઠાકોર, આ બધા બતાવે છે આ દેહ ને કેમ છોડાય. નકર તો આ કુતરા બિલાડી ઘોડે આવ્યા ને લઈ જાય, એમાં કઈ હેતુ નહીં. સારી રીતના જીવન મરણ ફલું દશરથ પાવા, એટલો સુંદર એનો યશ છે દશરથ રાજા નું વર્ણન કરતા. પણ અવધપુરીમાં શોક દૂર નથી છો, બહુ શોક છે. અને ત્યારે ભારતના ઋષિ વશિષ્ઠજી, કૌશલ્યા, સુમિત્રા અત્યારે રાણીઓ છે અહીંયા, અને એને સાંત્વના આપે છે. કે છે ગારી સકાલા કય કયા દે સકલ કહી દે. લોકો કઈ કઈ ને દોષ ગાળી આપે છે.
કઈ કઈ નું ચરિત્ર આપણે કાલે સમજશું. બહુ સુંદર ચરિત્ર કઈ કઈ જી નું છે, જે કઈ કઈ જીને સમજશે તુલસીદાસજી એને આશીર્વાદ આપે છે. વાલ્મીકીજી પણ કહેશે એવું, એની કોઈ દિવસ રામ પ્રતિ ભક્તિ તૂટશે નહીં. એને રામને જાણ્યા હોય તો કઈ કઈ જાણ્યા છે, આગળ આવશે કાલે કથા. ત્યાં દસ જ્યાં દશરથ રાજાનું તનુ શરીર પડ્યું છે એ જગ્યા ઉપર ભારતના ઋષિ બ્રહ્મ ઋષિ બ્રહ્મનિષ્ઠ એવા વશિષ્ઠજી આવ્યા છે, અને વશિષ્ઠજીએ સાંત્વના આપી છે. કારણ કે લખ્યું છે, તબ વશિષ્ઠ મુનિ સમય સમ કહે અનેક ઇતિહાસ, શોક નિવારે ઉપસહિ કર નિજ વિજ્ઞાન પ્રકાશ. એને વિજ્ઞાન પ્રકાશ અથવા એનામાં જે આત્મજ્ઞાન છે એ આત્મજ્ઞાન આપ્યો અને રાણીઓને સાંત્વના આપી છે. અને રાણીઓ બધી કૌશલ્યા અને સુમિત્રા ઇત્યાદિ બધા શાંત સુમંત થયા છે. અને ત્યારે વશિષ્ઠજીએ તેલ નાવ ભરી નિપતનું રાખા, એક મોટું હોડી, નાવ એટલે હોડી, એ હોડી મગાવી છે, આખી તેલની ભરી છે, અને એનું તનુ એટલે શરીર એ તેલની અંદર ડૂબાડવામાં આવ્યું છે. દૂત બોલાય બહુરી અશ ભાષા, અને ત્યારે વશિષ્ઠજીએ દૂતને બોલાવ્યા, દૂતને બોલાવીને કીધું છે, જાઓ બેગી ભરત રહી જાઓ, તમે જાઓ કે ભરતને શત્રુઘ્નની નિનહાલમાં, એટલે એના નાનાને ઘરે છે નિનહાલમાં, એના મામાને ઘરે મોસાળ પક્ષમાં છે, તમે જાઓ એને બોલાવી આવો, પણ મારી એક સાવધાની કરીને વાત કરું છું. કે છે વશિષ્ઠજી, નિપ સુધી કતહુ કહું જની કાહું, નિપે શરીર ત્યાગી દીધું છે, રાજા દશરથે શરીર ત્યાગી દીધું છે, એ તમે વાત એને નહીં કરતા, એટલું તમે કહેજો કે ગુરુનો બોલાવો આવ્યો છે, ગુરુએ કીધું છે તમે આવો, બસ એ વાત વશિષ્ઠજી કહી રહ્યા છે. અને આ બાજુ બન્યું એવું છે કે દશરથ રાજા શરીર ત્યાગ્યું છે ને, અને આ બાજુ ભરતજીને અપશુકન થાય છે. સમય થઈ ગયો છે, આ વાતને હવે કાલે રાખશે. હજી હું પણ બધા નિવેદન કરું, થોડા સમયસર આવો. બે દિવસ તો ગઈ ગયા, કેવલ હવે 3 દિવસ લીધા છે રામકથાના. તમને નિવેદન કરું કે જલ્દી આવો, ટાઈમસર આપણે કથાને સાંભળીએ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.